સુરતમાં કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીના મામલે મિતુલ ત્રિવેદીએ ઈસરોના ખોટા નિમણૂક પત્રો તો બનાવ્યા છતાં ખોટા કાગળો બનાવેલા કમ્પ્યુટરને ભંગારમાં વેચી દીધું હતું। મિતુલ પાસેથી કેમ્બ્રિજ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ પણ મળી આવ્યું છે। આરોપી મિતુલ ત્રિવેદી વિઝિટિંગ કાર્ડ તો ખૂબ જ ચોંકાવનારો છે, કારણ કે નાસા અને ઈસરો સહિતના વિઝિટિંગ કાર્ડ પર તેનો ઉલ્લેખ છે। આરોપી મિતુલ ત્રિવેદી હાલ શનિવાર સુધી રિમાન્ડ પર છે। હાલ સમગ્ર કેસની તપાસ સુરત શહેર SOG કરી રહી છે। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, આ પ્રકારના ખોટા સર્ટિફિકેટ બનાવવા, નિમણૂક પત્રો બનાવવા અને વિઝિટિંગ કાર્ડ બનાવવા, તો શું તે જાતે જ બનાવતો હતો કે મિતુલ ત્રિવેદી સાથે અન્ય પણ કોઈ સંડોવાયેલું છે? શું વિગતો સામે આવી રહી છે આ વિવાદ મામલે? પ્રીતિ, જોવા જાય તો ચંદ્રયાન 3ની ડિઝાઇન બનાવી હોવાના ગપ્પા ગોળા હાંકનાર મિતુલ ત્રિવેદીના શનિવાર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડીને એને કોર્ટમાં રજૂ કર્યો હતો અને હવે સુરત SOG ની આ તપાસમાં જોતરાઈ ગઈ છે। મિતુલ ત્રિવેદી ઈસરોના ખોટા નિમણૂક પત્ર પોતાના જ ઘરે પોતાના જ કમ્પ્યુટરમાં બનાવ્યા હતા અને બાદમાં એ કમ્પ્યુટર તેને બંગાળમાં વેચી પણ દીધું હતું। નાસા અને ઈસરોના વૈજ્ઞાનિક હોવાનો દાવો કરનાર જે મિતુલ ત્રિવેદી જે માતર નીકળ્યો છે, એના પાસેથી જે કાગળિયા મળે છે તમામ ફેક છે। ઉપરાંત એના પાસેથી એક યુનિવર્સિટીનું સર્ટિફિકેટ મળી આવ્યું છે, તે બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટી સર્ટિફિકેટ છે, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। અને એનો વિઝિટિંગ કાર્ડ પણ શંકાસ્પદ છે, કારણ કે એના પર નાસા અને ઈસરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર આઝમ તમામ વિગતો માટે।